રાજકોટની સત સેવાભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અસ્થિર મગજના રોડ ઉપર રખડતા ભટકતા નિરાધાર માનવીને નવડાવીને વાલદાટી કરીને ભરપેટ ભોજન કરાવીને કુટુંબની હૂંફ મળે તે પ્રકારની સેવા કરવામાં આવે છે. ગોંડલ રોડ પર આવેલા જેકે મોટર્સ પાસે આ ટ્રસ્ટ આવેલ છે. આ ટ્રસ્ટ વિશે વધુ માહિતી વિષ્ણુભાઈ ભરાડે આપી હતી. અહેવાલ વિજય મકવાણા. મારું નામ વિષ્ણુભાઈ ભરાડ. શ્રી સત સેવાભાવ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંડાના મોતથી પ્રખ્યાત છે. રાજકોટમાં અમે 4 વર્ષથી ગાંડાની રખડતા હોય તેની પ્રવૃત્તિ કરી છે. સાથે સાથે 16 વર્ષથી આ જે નાળિયેર ગડગડી આવે છે એને થાલોતરા ઉખાડી એમાં ઝીલથી એની આંખમાં ઝીલથી ઓલ પાડી સોજીનો લોટ અને ખાંડનું બુરું એટલે ખાંડનો પાવડર મિક્સ કરી અને એને ગડગડીયા નાળિયેરની અંદર પૂરી દઈએ છીએ એટલે ટોપરું સોજીનો લોટ અને ખાંડનો બીરુ એ ત્રણેય તડકામાં એક જીવ થઈ જાય છે અને એનાથી 4 મહિના દર ચૈત્ર મહિને કરીએ છીએ વર્ષમાં 1 વખત અને એ 4 મહિના કીડીઓ ચોમાસામાં એનું જીવન વિતાવી શકે અને એક નાળિયેરની અંદર કમસે કમ 1000 કીડીઓ એને આહાર જમી શકે. મૂકી દઈએ એટલે જેથી કરીને કોઈને હાનિકારક ન થાય અને એમાં કીડીઓ આરામથી રહી શકે. હા, ચકલીના માળા અને પરબિયા એટલે ચૈત્ર મહિનામાં હરેક કાર્ય થાય છે. ચકલી ચૈત્ર મહિનામાં માળો તૈયાર કરે છે અને ચોમાસામાં એના ઈંડા મૂકે છે. કીડિયારું છે એ અત્યારે આહાર ભેગું કરે છે અને ચોમાસામાં એ ખાઈ શકે છે. અમારો ટ્રસ્ટ છે એની મેઇન ઓફિસ છે જેકે મોટર્સ મહેન્દ્ર વર્કશોપ ગોંડલ રોડ જૂના જગતનાકા સામે.